આજના વિડિયો લેક્ચરમાં આપણું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંકલન ચેપ્ટરમાં બરાબર જે અલગ અલગ સંકલનના સૂત્રો જે છે બરાબર એના ઉપર અભ્યાસ કર્યો. એ સાથે સાથે સૂત્રો ખાસ મહત્વના છે બરાબર. શરૂઆતમાં એક વર્ગમૂળ વાળું સૂત્ર આવે, વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ વર્ગ તો સાઇન એક્સનું સૂત્ર હોય બરાબર. એ રીતે પહેલા ત્રણ સૂત્રો ખાસ યાદ રાખવાના, પછી બી અને પછીના પાછા બી બરાબર. સાત સૂત્રો આધારિત જે છે આપણે દાખલાઓ ગણીએ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ રિવિઝન વધુ રાખજો બરાબર, તો જ તમે સારી રીતે તમને આવડશે બરાબર. તો હવે આપણે સ્વાતે 7.4 જે છે એમાં પાંચમો દાખલો જે છે જોઈએ બરાબર. તો કે પાંચમો દાખલો જે છે એમાં બરાબર, પાંચમો દાખલો જે છે એમાં 3x/1 + 2x^4 એ આપણે જોઈએ. 3x/1 + 2x^4 dx તો આનું સંકલન આપણે મેળવવું છે. તો કઈ રીતે મેળવી શકાય? તો કે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેદમાં 1 + 2x^4 છે, ઉપર 3x છે, તો તમે આમાં જોશો તો ડાયરેક્ટ સંકલન નથી થતું બરાબર. એટલે તમારે આદેશનો સૌથી પહેલા વિચાર કરવો પડે. જો આપણે જે સૂત્રો જોયા છે એ સીધા સૂત્રો પણ અહીંયા વાપરી શકાય એમ નથી બરાબર. તો એના માટે તમારે એ રીતનું પદ મેળવવું પડે કે સંકલન થઈ શકે. તો એ કઈ રીતે શક્ય બનશે? તો ઉપર વિદ્યાર્થી મિત્રો 3x છે, મતલબ એક્સ મોડું બનશે. નીચે 1 + 2x^4 છે, તો આપણે જે છે એ એક્સ વર્ગ જો આદેશ લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, ખાસ એક્સ વર્ગ બરાબર, તો જે છે આપણને ઉપર વિકલન જે છે એક્સ વર્ગ નું વિકલન એક્સ રૂપમાં મળે આપણને મળી જાય બરાબર. તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ કે x^4 નો સહગુણક 2 છે દૂર કરી દઈએ, અને 2 વડે ભાગી દો અને 2 વડે ગુણો. એટલે જો 3x અહીંયા 1/2 + 2 વડે ભાગ્યા એટલે 2 × x^4 dx જોઈ લો કઈ રીતે આ રીતના જવાબ મળે છે. હવે શું કરીએ? આવું શા માટે કર્યું કે તમારે અહીંયા કોઈ એવું પદ વર્ગ સ્વરૂપમાં સેટ કરવું પડે ને, એટલા માટે. તો કે હવે આપણે 3 ને 2 બહાર લઈ લઈએ, તો 3 ના 2 બહાર લઈ લઈએ, ઉપર વધે x, નીચે 1/2 + x^2 નો વર્ગ તમે લખી શકો. આપણે x વર્ગ આદેશ લેવો છે કારણ કે એનું વિકલન થાય તો x વાળું પદ મળે, એટલા માટે એ આપણે જે છે x વર્ગ આદેશ લેવાનો છે. એટલે હવે આપણે x વર્ગ બરાબર t આદેશ લેતા, x વર્ગ બરાબર t આદેશ લેવામાં આવે, એનું વિકલન શું થાય? x વર્ગ નું 2x સાથે dx ને સામે dt. તો હવે x dx એમ નામ રાખવામાં આવે, 2 સામે છેદમાં મોકલું તો dt ના છેદમાં 2, x dx dt ના છેદમાં 2. તો હવે જે આદેશ લીધો છે કિંમત અહીંયા મૂકવામાં આવશે, તો 3 ના 2 x dx એટલે dt ના છેદમાં 2. અહીંયા જોશો તો 1/2 છે, એના વર્ગ સ્વરૂપમાં આ રીતે લખી શકાય 1/2 નો વર્ગ પ્લસ x વર્ગ એટલે શું લીધા છે t, t વર્ગ, t મીટર t વર્ગ અને અહીંયા dt છે. તો હવે 3 ના 2 બરાબર 2 બહાર હજુ લઈ લો, તો 1/2 પણ અહીંયા 1/2 નો વર્ગ વત્તા t વર્ગ dt. તો જો અહીંયા t વર્ગ અને છેદમાં a વર્ગ જેવું પદ મળ્યું બરાબર, તો યાદ કરો વર્ગમૂળ વગરનું પદ છે અને વત્તા પ્લસ છે, તો x વર્ગ વત્તા a વર્ગ મતલબ tan inverse નું સૂત્રનો ઉપયોગ અહીંયા આપણે કરવો પડે વિદ્યાર્થી મિત્રો. તો એ સૂત્ર તમે વાપરશો તો કેટલા આવશે? 3 ના 4 અહીંયા જોશો બરાબર, તો શું સૂત્ર આવશે? tan inverse નું સૂત્ર ખાસ યાદ હોવું જોઈએ, tan 1/x^2 a^2 નું સંકલન શું થાય એ તમને ખાસ ખ્યાલ હોજો, 1/a tan inverse x/a + c આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો એ સૂત્ર અહીંયા વાપરશો તો શું આવશે? 1/a એટલે 1/√2 tan inverse t, t ના છેદમાં a એટલે 1/√2 + c. જો આ રીતે એનું સંકલન
મળી જાય અને હવે આનો તમે થોડો સાદરૂપ આપો બરાબર વિદ્યાર્થી મિત્રો તો કેટલો આવશે tan ના છેદમાં 4 આ √2 ઉપર જાય √2 અને અહીં આ √2 પણ ઉપર જાય એટલે 1 છે એટલે tan ઇનવર્સ tan ઇનવર્સ √2 t વત્તા c p ની કિંમત મૂકી દઈએ તો tan ના છેદમાં 4 અહીં √2 tan ઇનવર્સ √2 t એટલે x વર્ગ √2 x વર્ગ વત્તા c કારણ લખવાનું ખાસ t બરાબર x વર્ગ જવાબ નહીં આજુ સાગર બાપુ દાખલો છે કે √2 ને આની સાથે ઉડી જાય તો 2√2 મળી જાય બરાબર તો આ રીતે આપણે દાખલો જેસે ગણવો પડે જોઈને શરૂઆત ખાસ તમને ખબર હોવી જોઈએ ઉપર x છે તો નીચે x ની 4 ઘાત વાળું પદ છે તો આપણે x વર્ગ બરાબર t આદેશ લઈએ તો જેસે આપણને એનું વિકલન x મળે એ x dx dt બની જાય બરાબર બને ત્યાં સુધી x વર્ગ નો સહગુણક દૂર કરીને તમે આગળ જાઓ તો વધુ સરળતા રે દાખલો ગણવા માટે પછી ખાસ ખબર હોવી જોઈએ કે સંકલન માટે કયું સૂત્ર વપરાશે છેલ્લે આપણે t ની કિંમત મૂકી દેવી પડે નેક્સ્ટ દાખલો ગણીએ 6 કઈ રીતે છે x વર્ગ 1 x ની 6 ઘાત dx બરાબર આનું સંકલન આપણે મેળવવું છે જો x વર્ગ નીચે 1 x ની 6 ઘાત જો વધુ ઘાત વાળું પદ છે એટલે સીધું સંકલન થઈ શકે નહીં એના માટે તમારે જે છે એ આદેશ લેવો જરૂરી બને તો એક વિચાર કરો કે ઉપર x વર્ગ છે તો x ઘન જો આદેશ લેવામાં આવશે તો એનું વિકલન x વર્ગ થશે તો એ રીતે પદ આપણે ગોઠવવું છે તો ઉપર x વર્ગ એમનામ રાખી 1 માઇનસ x ની 6 ઘાત છે એટલે આપણે ઘન આદેશ લેવો છે ને એટલે x ઘન નો વર્ગ લખી શકાય કોઈ મુશ્કેલી પડે નહીં જો x ઘન આખાનો વર્ગ એટલે હવે આદેશ કયો લેવો એ પણ ખાસ મહત્વનું છે કે ઉપર x વર્ગ છે તો x ઘન આદેશ લેવો વધારે સરળ પડશે તો હવે આપણે અહીંયા લખીએ અહીં x ઘન બરાબર t આદેશ લેતા x ઘન બરાબર t આદેશ લેવામાં આવે તો આનું વિકલન થશે તો 3x વર્ગ dx બરાબર dt અને x વર્ગ dx x વર્ગ એ 3 સામે મોકલો તો dt ના છેદમાં 3 જો હવે જે આદેશ લીધો છે કિંમત તમે મૂકશો x વર્ગ dx એટલે dt ના છેદમાં 3 આખા છેદમાં 1 માઈનસ x ઘન એટલે t t વર્ગ જો તો આ રીતે પદ મળે વિદ્યાર્થી મિત્રો આ પદને આપણે વ્યવસ્થિત રજુ ગોઠવીએ બરાબર તો 3 12 લઈ લઈએ અહીંયા dt 1 માઈનસ t વર્ગ તો હવે વિદ્યાર્થી મિત્રો તમે સૂત્ર યાદ કરો કે આપણે જે સંકલનનું સૂત્ર તારવા હતા એમાં કયા પદ સાથે મેળ થાય છે તો કે માઇનસ પછી x વર્ગ છે વર્ગમૂળ વગરનું છે માઇનસ પછી x વર્ગ છે તો સૂત્ર યાદ હોવું જોઈએ કે a વર્ગ માઇનસ x વર્ગ સૂત્રનો ઉપયોગ અહીંયા આપણે કરવો પડે બરાબર તો કયું સૂત્ર વપરાય જુઓ તો કે 1 ના છેદમાં a વર્ગ માઇનસ x વર્ગ આ સૂત્રનો ઉપયોગ કરશું માઇનસ પછી x વર્ગ માઇનસ પછી t વર્ગ સૂત્ર આવશે 1/2a log ઉપર પ્લસ વાળો એ નીચે માઇનસ વાળો એ માઇનસ એ વત્તા સી જો આ સૂત્ર તમને યાદ ન હોય તો મુશ્કેલી પડે વિદ્યાર્થી મિત્રો તો હવે આ રીતે સૂત્ર વાપરીને આનો કિંમત તમે મૂકશો તો 1 ના છેદમાં 3 જો અહીંયા a વર્ગ a એટલે 1 થશે એટલે હવે 1/2a જો 1 ના છેદમાં 3 એમનામ જ છે 1/2a a એટલે 1 છે એટલે 2 1 અહીંયા log આના અવયવ પાડો 1 - t ને 1 - t તો એમાં આ પ્લસ વાળો અવયવ ઉપર 1 - t અંશમાં આવશે એટલે 1 - t છેદમાં આવશે + c તો અહીંયા 1 ના છે 3 ને 2 એટલે 6 બરાબર અને log માનામાં t એટલે 1 - t t આપણે આદેશ કીધું મૂકો t શું લીધા તો કે x ઘન અહીંયા મૂકશું x ઘન નીચે 1 - x ઘન વત્તા c ખાસ બાજુ કારણ લખવાનું t બરાબર x ઘન અને આ તમારો જવાબ તૈયાર જોઈ લો કે ખાસ વિદ્યાર્થી મિત્રો જે છે અમુકને સંકલનના દાખલા ગણવામાં મુશ્કેલી પડે પણ તમે શરૂઆતથી જો સંકલનનું ચેપ્ટર વ્યવસ્થિત ભણ્યા હો
તો જે છે તમારે કોઈ મુશ્કેલી પડે નહીં. બરાબર, દાખલા ટૂંકા હોય, સરળ જ હોય, પણ ખાસ તમારે સમજવા પડે. મગજમાં એકવાર તમને બેસી જાય કે દાખલો કઈ રીતે ગણવાનો છે, તો પછી કોઈ વાંધો આવે નહીં. બરાબર, નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 7. જોઈ લો એકવાર વિદ્યાર્થી મિત્રો કઈ રીતે દાખલો ગણ્યો છે. આદેશ સૌથી પહેલા મહત્વનો, આદેશ લીધા પછી કિંમતો મૂકવી જરૂરી છે, અને પછી સંકલન માટે કયું સૂત્ર વપરાશે એ મહત્વનું છે, અને પછી છેલ્લે t ની કિંમત મૂકવી. સાતમામાં શું કીધું છે કે x માઇનસ 1 છેદમાં વર્ગમૂળની અંદર x વર્ગ માઇનસ 1 dx નું સંકલન મેળવવાનું છે. તો અંશમાં વિદ્યાર્થી મિત્રો x માઇનસ 1 છે, અને છેદમાં વર્ગમૂળમાં x વર્ગ માઇનસ 1 છે. બરાબર, તો એ કઈ રીતે આપણે દાખલો ગણી શકાશે વિચાર કરો. તો કે હવે આમાં તમે જોશો તો પણ સીધો આદેશ આપણે લઈ શકાય નહીં. બરાબર, સીધો આદેશ લેવા માટે ઉપર x માઇનસ 1 છે, ખાલી x હોય તો સીધો જ આપણને ખ્યાલ આવી જાય કયો આદેશ લેવો. તો એના માટે ઉપર x માઇનસ 1 છે, તો તમે વિચાર કરો કે જો સ્વતંત્ર છેદ આપવામાં આવે તો x ના છેદમાં વર્ગમૂળમાં x વર્ગ માઇનસ 1 dx, માઇનસ 1 ના છેદમાં આપવામાં આવે તો x વર્ગ માઇનસ 1 dx. બરાબર, તો હવે આમાં તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો તમને આમાં સીધું સંકલન થઈ શકે, વર્ગ છેદમાં વર્ગમૂળમાં x વર્ગ માઇનસ 1 નું સીધું સંકલન થઈ જાય. સૂત્ર લોગ માનાંક x વત્તા 1 સૂત્ર છે, છેલ્લે જે આપણે 7મું સૂત્ર જોયું હતું એ આ સીધું સંકલન થશે. અહીંયા જે છે આપણે આ પદ જે છે એમાં આના બરાબર આદેશ લેવામાં આવે તો ઉપર જે છે એ એનું વિકલન બની જાય, એટલે આપણને સરળતા રહેશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો બે અલગ અલગ સંકલન લેવા હોય તો પણ લઈ શકાય, અહીંયા આઈ 1 આપી દેવાનો અને આપી દેવાનો આઈ 2. બરાબર, અથવા સીધું આગળ ગણો તો વાંધો નથી, આઈ 2 નું સીધું સંકલન થઈ જાય. જો આ સમીકરણ 1 છે એમાં આપણે આઈ 1 આઈ 2 બે સંકલન મૂકી દઈશું. તો પહેલા આઈ 1 જે છે એમાં શું છે, તો કે x ના છેદમાં વર્ગમૂળમાં x વર્ગ માઇનસ 1 dx. હવે વર્ગમૂળની અંદર પદ છે એ આદેશ લઈએ, x વર્ગ માઇનસ 1 બરાબર t વર્ગ આદેશ લઈએ, વર્ગમૂળ દૂર થઈ જાય. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x વર્ગ નું વિકલન 2x, અહીંયા dx આવશે 2t dt, એમાં બે બે દૂર થઈ જાય, એટલે x dx બરાબર t dt. એટલે વિદ્યાર્થી મિત્રો ઉપર x dx એટલે t dt, છેદમાં અહીંયા t વર્ગ મૂકશું તો વર્ગ વર્ગમૂળ દૂર એટલે t થાય, તો ઉડી જાય એટલે 1 dt વધે, અને 1 dt જે છે એનું સંકલન થશે t વત્તા c1. આપણે બે c1 અને c2 એટલા મૂકવા પડે છે, એટલે c1 લઈએ, t કિંમત તમે મૂકશો તો આપણને શું આવશે, વર્ગમૂળની અંદર x વર્ગ માઇનસ 1 વત્તા c1, અને કારણ લખવાનું કાર t બરાબર વર્ગમૂળ, જો અહીંયા t વર્ગ છે સામે મૂકો તો વર્ગમૂળ થાય x વર્ગ માઇનસ 1. આઈ આઈ 1 સંકલન મળ્યું. હવે આઈ 2 સંકલન જે છે વિદ્યાર્થી મિત્રો સરળ જ છે, આઈ 2 જે આપણે ધારેલા છે 1 ના છેદમાં વર્ગમૂળ અંદર x વર્ગ માઇનસ 1 dx, આનું સીધું સંકલન છે. વર્ગમૂળમાં x વર્ગ માઇનસ a વર્ગ પ્રમાણે શું થશે, તો કે log માનાંકમાં x વત્તા આખું પદ એમ નામ x વર્ગ માઇનસ 1 વત્તા c2. જો અહીંયા આ સૂત્રનો ઉપયોગ આપણે કર્યો છે, log કયું સૂત્ર સંકલન માટે વપરાશે, તો કે છેદમાં વર્ગમૂળમાં x વર્ગ માઇનસ a વર્ગ છે બરાબર, log માનાંકમાં x વત્તા આખું પદ એમ નામ x વર્ગ માઇનસ a વર્ગ વત્તા c. આ સૂત્રના ઉપયોગથી જે છે આપણે અહીંયા કિંમત એ રીતે મૂકી છે. તો આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 કહી દો, અને આ સમીકરણ 3 કહી દો. તો હવે આપણે જે છે આઈ 1 અને આઈ 2 ની કિંમત, આઈ 1 અને આઈ 2 ની કિંમત સમીકરણમાં મૂકી દઈએ, કિંમત સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં કિંમત મૂકી દઈએ, જવાબ તૈયાર થઈ જાય. બરાબર, તો સંકલન શું આવશે, આઈ બરાબર x માઇનસ 1 વર્ગમૂળ અંદર x વર્ગ માઇનસ 1 dx બરાબર, આઈ 1 અહીંયા મૂકશો આઈ 1, તો આ જે છે
वर्गमूल में x वर्ग माइनस वन वत्ता c वन आई टू मुक्शो तो आ आउसे माइनस से बराबर ल माइनस लो माना का x वत्ता वर्गमूल में x वर्ग माइनस वन जो वत्ता c टू से ल माइनस c टू दी जाए अगर माइनस से इतने तो अबे आपने सु करिए x वर्ग माइनस वन आपने एक बार लिखिए माइनस लो x वत्ता वर्गमूल में x वर्ग माइनस वन અને c1 - c2 એટલે વત્તા c લઈને કારણ લખવાનું કે c1 - c2 બરાબર c મૂક્યા અને આ તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાય દાખલો ખાસ મહત્વનો છે બરાબર જે સ્વતંત્ર છેદ આપવામાં આવે તો એકનું સીધું સંકલન થઈ જાય અને એકમાં આપણે આદેશ લેવો પડે બરાબર જોઈ લો એકવાર નિયમનો છે 8મો છે ઉપર x વર્ગ छेद मा वर्गमूल मा x नी छगत बत्ता ये नी छगत dx तो विद्यार्थी मित्रों यहाँ जो शो तो ऊपर x वर्ग नीचे वर्गमूल इन्दर x नी छगत बत्ता ये नी छगत तो विद्यार्थी मित्रों आपने ऊपर x वर्ग तो नीचे x घन आदेश जो लिए तो बदु सरलता रेश तो ऊपर x वर्ग नीचे x नी छगत छे ने x घन नो वर्ग लिखी शकाय કે વાંધો આવે નહીં બરાબર અને વત્તા એ ની છ ઘાત તો છે તો આપણે આદેશ એ રીતે લેશું કે x વર્ગ છે તે x ઘન બરાબર આદેશ લેશું જો અહીંયા ખાસ ધ્યાન રાખજો x ઘન બરાબર અહીંયા x ઘન આદેશ કઈ રીતે લે ઉપર x વર્ગ છે તો નીચે x ઘન આદેશ લેવામાં વધુ સરળતા રહે પણ x ઘન આદેશ આપણે t લઈએ બરાબર પણ એની સાથે એવું પદ પણ લઈએ કાય કે એની 6 ઘાત જે છે સામાન્ય બહાર લઈ શકાય બરાબર વિદ્યાર્થી મિત્રો જો અહીંયા એની 6 ઘાત જે છે ઈ પણ આપણે સામાન્ય લઈ શકાય તો x ઘન બરાબર t લઈએ એની સાથે પદ જો આપણે સામાન્ય લેવું હોય તો લઈએ કે નો લો તો વાંધો નથી બરાબર તો આપણે x ઘન બરાબર t લઈએ તો શું થશે t વર્ગ વત્તા a ની 6 ઘાત એ રીતે લઈ શકાય અથવા જો એમ ન કરવું હોય તો આપણે a ની સાથે એ ઘન વાળું પદ લઈએ x ઘન બરાબર a ઘન * t તો શું થશે અહીંયા વર્ગ થાય તો a ની 6 ઘાત અહીંયા t વર્ગ a ની 6 ઘાત આપણે બહાર સામાન્ય લઈ શકીએ તો હવે આનું વિકલન કરો તો શું થાય x ઘન એટલે 3x વર્ગ a ઘન અચળ 3x વર્ગ dx સામે a ઘન t છે એટલે dt એ 3 ની જરૂર નથી એટલે x વર્ગ dx સામે 3 મોકલી દો a ઘન ના છેદમાં 3 dt તો એક પદ આપણે અહીંયા મૂકીએ તો x વર્ગ dx એટલે a ઘન ના છેદમાં 3 dt અને આખાના છેદમાં x ઘન એટલે જુઓ તો શું છે તો a ઘન * t a ઘન * t છે એટલે એનો વર્ગ થશે એટલે હમણાં લખી આપણો વર્ગ વત્તા a ની 6 ઘાત તો શું ફાયદો થાય જુઓ તો a ઘનના છેદમાં 3 જે છે એ આપણે બહાર લઈ લઈએ a ઘનના છેદમાં 3 અહીંયા dt અને અહીંયા વર્ગ થશે તો a ની 6 ઘાત t વર્ગ વત્તા a ની 6 ઘાત બરાબર તો a ની 6 ઘાત આપણે બહાર સામાન્ય લેવામાં આવશે a ઘન ના છેદમાં 3 અહીંયા કઈ રીતે તો કે a ની અહીંયા a ની 6 ઘાત છે બરાબર તો a ઘન નો વર્ગ લખી શકાય તો વર્ગ અને વર્ગનું શું થાય એટલે બહાર શું આવશે a ઘન આવશે છેદમાં શું વધે t વર્ગ વત્તા 1 બરાબર વિદ્યાર્થી મિત્રો અને આનું સંકલન આપણે લેવું હોય તો a ઘન ના છેદમાં 3 છે છેદમાં a ઘન બહાર લઈ લઈએ વર્ગમૂળમાં t વર્ગ વત્તા 1 dt તો a ઘન દૂર થઈ જાય તો વધ્યા હું 1 ના છેદમાં 3 વધ્યા અને આ જે પદ વધ્યું એનું સંકલન તમે મેળવો તો શું થશે 1 ના છેદમાં 3 આનો વર્ગમૂળમાં t વર્ગ વત્તા એવર છઠ્ઠા નંબરનું સૂત્ર જે છે એ આપણે ઉપયોગમાં લઈ શકાય લોગમાનકમાં t વત્તા આખું પદ t વર્ગ વત્તા 1 વત્તા c એમ ના બરાબર બાજુમાં કારણ સ્વરૂપમાં લખવું જ આપણે લખી શકાય તો હવે આપણે t ની કિંમત જે છે આપણે મૂકવાની
से विद्यार्थी मित्रों तो t ની કિંમત આપણે મૂકી હોય તો x ઘન ના છેદમાં a ઘન આપણે મૂકવા પડે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો 1 ના છેદમાં 3 log માનક માં t એટલે x ઘન ના છેદમાં a ઘન વત્તા અહીંયા પણ એ જ રીતે x ઘન t ની કિંમત મૂકો અહીંયા t વર્ગ છે એટલે શું આવશે x ઘન ના છેદમાં a ઘન આખા નો વર્ગ વત્તા 1 વત્તા c બરાબર તો હવે અહીંયા તમે સાદરૂપ આપવું હોય તો વધારે સાદરૂપ વ્યવસ્થિત કેવી રીતે આપી શકાય તો કે આપણે જે છે અહીંયા જો 1 ના છેદમાં 3 log x ઘન ના છેદમાં a ઘન વત્તા અહીંયા વર્ગમૂળ ની અંદર x ની 6 ઘાત થાય બરાબર a ની 6 ઘાત થશે છેદમાં a ની 6 ઘાત વત્તા c હવે 1 ના છેદમાં 3 log x ઘન ના છેદમાં a ઘન વત્તા અને આપણે c1 લેવો હોય તો લઈ શકાય વર્ગમૂળમાં x ની 6 ઘાત વત્તા a ની 6 ઘાત a ની 6 ઘાત છેનો વર્ગમૂળ a ઘન નીકળે વત્તા c1 તો 1 ના છેદમાં 3 log x ઘન વત્તા વર્ગમૂળમાં x ની 6 ઘાત વત્તા a ની 6 ઘાત આ જો a ઘન છેદમાં જે છે એને બાદબાકી સ્વરૂપમાં અલગ લખી શકાય એટલે વત્તા c કારણ લખવાનું કે માઇનસ log a ઘન વત્તા c1 બરાબર c આ જવાબ જો આ રીતે કઈ રીતે દાખલો ગણવાનો એ ખાસ ધ્યાનમાં રાખો બરાબર કે x ઘન બરાબર t આદેશ લેવો તો એ વધારે સારું પડશે a ઘન નો લેવા હોય તો બરાબર t ઘન x ઘન બરાબર a ઘન નો લેવા હોય તો પણ લઈ શકે ખાલી t લેવા હોય તો બરાબર તે રીતે કિંમત મૂકશો તો તમને આ રીતનું પદ મળે બરાબર તો આનું સંકલન બે રીતનું થાય એ તમને ખબર હોવી જોઈએ log માનકમાં t વત્તા વર્ગમૂળમાં t વર્ગ વત્તા 1 એ પ્રમાણે કિંમત મૂકી દેવાનો જવાબ તૈયાર થઈ જાય બરાબર નેક્સ્ટ દાખલો આપણે જોઈએ દાખલો છે વિદ્યાર્થી મિત્રો તો કે dx ના છેદમાં x વર્ગ માઇનસ 16 બરાબર નું સંકલન મેળવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કયું સૂત્ર વપરાય છે તમે વિચાર કરો તો x વર્ગ છે 16 છે ને માઇનસ 4 નો વર્ગ આપણે લખી શકીએ તો અહીંયા તમને સૂત્ર યાદ આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે છેદમાં x વર્ગ માઇનસ a વર્ગ હોય કયું સૂત્ર વપરાય છે તો કે 1 / 2 એ લો ઉપર x માઇનસ એ માઇનસ વાળો છેદમાં x વત્તા a વત્તા c આ સૂત્રનો ઉપયોગ કરવો પડે એ સૂત્ર વાપરો તો 1 / 2 a એટલે 4 લો માઇનસ વાળો x માઇનસ 4 x માં x વત્તા 4 છેદમાં વત્તા c ફાઇનલ સાદરૂપ આપી દે 1 ના છેદમાં log માનકમાં x માઇનસ 4 છેદમાં x વત્તા 4 વત્તા c આ જવાબ તો આ બહુ સરળ દાખલો સીધો ગણી શકાય આ દાખલો જે છે વિદ્યાર્થી મેમ સિસ્ટમમાં પણ હોઈ શકે તો આ તમામ અગાઉના જે આપણે સાત સૂત્રો જે છે ખાસ વ્યવસ્થિત તૈયાર કરી નાખવાના છે બરાબર સંકલન રીતે મેળવવાનું તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ